गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 8 नी अंदर विज्ञान विषय मित्रों 8मा ना विज्ञान मां आपणे पहला पाठ ना प्रश्न जवाब चालू छे, जेनी अंदर आपणे 5 प्रश्नों ना जवाब आपी चुक्या छे। हवे 5 प्रश्न थी आगळ 6ठा प्रश्न थी आपणे आजे शरूआत करीशुं। જે કોઈ ક્વેશ્ચન આન્સર કરાવો છો એ તમારે CW અને HW બંનેની અંદર વ્યવસ્થિતપણે લખી લેવાનું છે, બરાબર? અને એના હોમવર્ક છે એ જ્યારે પણ સ્કૂલે મંગાવે તે સમયે CW અને HW કમ્પ્લીટ હોવી જોઈએ। આ તમને ખ્યાલ છે મિત્રો, ઠીક છે? ચાલો તો આજના સેશનની શરૂઆત કરીએ। ધોરણ 8 વિષય વિજ્ઞાન પહેલો પાઠ જેનો નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એની અંદર આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ છે એની ચર્ચા કરી। પાઠની અંદર જે કોઈ મટીરીયલ આવે છે એ બધું પ્રશ્ન જવાબમાં સંકલિત થઈ જાય છે, અને આ પ્રશ્ન જવાબ છે બધા એ તમને બોર્ડની અંદર જે રીતે 10મામાં પૂછાતા હોય એ જ રીતે પ્રશ્ન જવાબ જ 1-8 ધોરણમાં પૂછાય છે, બરાબર? તો આ જ રીતે આપણે તૈયારી કરીશું, એટલે પરીક્ષાલક્ષી તૈયારી વ્યવસ્થિત રીતે કરીએ તો માર્ક્સ પણ વધારે આવે, બરાબર? તો આ પરીક્ષાલક્ષી તૈયારી છે મિત્રો, આજનો લેક્ચર 7 શરૂ કરીએ। તો પ્રશ્ન કઈક એવો છે કે સીચેસે આપણે શું કરવાનું છે, સીચેસે લખવાનું છે, સીચેસે શું છે તો શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 6 છે, એમાં જવાબ લખીશું જવાબ નંબર 6। પ્રશ્ન એવો છે કે સિંચાઈ એટલે શું, એની બે પદ્ધતિઓનું નામ આપો। તો નોર્મલી પાકને સમયાંતરે પાણી આપવાની પ્રક્રિયાને સિંચાઈ કહેવાય, આપણા શબ્દોમાં લખીએ। પહેલો મુદ્દો સિંચાઈ એટલે શું, તો લખીએ સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની પ્રક્રિયા। સમયાંતરે ખેતરમાં કઈ જગ્યાએ મિત્રો, સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને સિંચાઈ કરે છે। આ સિંચાઈ વ્યાખ્યા સિંચાઈ કોને કહેવાય, સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની પ્રક્રિયા છે એને આપણે સિંચાઈ તરીકે ઓળખીએ છીએ। દિન પ્રતિદિન આપણે પાકને વ્યવસ્થિતપણે રોજેરોજ પાણી પૂરું પાડવું પડે, કારણ કે આપણે જે રીતે રેગ્યુલરલી પાણીની જરૂર છે એવી રીતે પાકને પણ પાણીની ખૂબ જ આવશ્યકતા હોય છે। ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો હવે બીજો મુદ્દો સિંચાઈની આપણે વ્યાખ્યા આપી દીધી। સિંચાઈનો સમય અને માત્રા મહત્વનો મુદ્દો છે। સિંચાઈનો સમય અને સિંચાઈની માત્રા દરેક પાક માટે બરાબર, જેવો પાક એવી સિંચાઈ, જેવો પાક એવી સિંચાઈ, દરેક પાક માટે જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે। દરેક પાક માટે સમય છે અને માત્રા છે, દરેક પાક માટે જમીન અને સમય પ્રમાણે જુદા જુદા હોય છે। એ તો તમને સમજાય મિત્રો, કારણ કે જો આપણે ડાંગરની ખેતી કરતા હોય તો એ પાણીની અંદર ઉગે છે, તો ડાંગર છે એ પાણીની અંદર ઉગે છે એટલે ભરપૂર માત્રામાં પાણી જોઈએ, અને અમુક વનસ્પતિ છે જેનો પાક લે એનો ઓછું પાણી છે તો બી ચાલે, એટલે સમય જમીન કેવી છે અને પાણીની માત્રા કેટલી આપવી પડે એ સમયગાળા મુજબ પાક મુજબ જુદો જુદો હોય છે, બરાબર? પછી સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે અને વ્યય પણ થાય છે। ત્રીજો મુદ્દો સિંચાઈની પરંપરાગત રીતોમાં પરંપરાગત એટલે વર્ષોથી ચાલતી રહેલી હોય એવી સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણીનો વધારે પડતો વ્યય થાય છે અને વધુ વપરાય છે, પાણી વધુ પ્રમાણમાં વપરાય છે અને તેનો વ્યય થાય છે અને તેનો વ્યય થાય છે। તમે સમજી શકો છો મિત્રો કે આપણે બિનજરૂરી પાણીનો બગાડ કરી દઈએ એનો પાણીનો વ્યય કહેવાય, બિનજરૂરી કોઈ દિવસ પાણીનો બગાડ કરવો નહીં, કારણ કે પાણી છે
એ જ આપણો જીવન છે અને પાણી છે બરાબર એની સાથે જો આપણે છેડા કરીએ તો પછી પાણી છે એ એક ટાઈમ આવશે કે મીઠો પાણી છે એ આપણને ના પણ મળે બરાબર એના પછી આધુનિક સિંચાઈ પદ્ધતિ વડે તેનો બચાવ કરી શકાય બરાબર આધુનિક સિંચાઈ પદ્ધતિ વડે પાણીનો બચાવ કરી શકાય સમજાણું આધુનિક પદ્ધતિઓ છે જેને આપણે અપનાવીને પાણીનો શું કરી શકીએ બચાવ કરી શકીએ હવે અહીંયાથી પાણીનો બચાવ કરી શકીએ એવી બે પદ્ધતિ છે કે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ સિંચાઈની બે આધુનિક પદ્ધતિ બરાબર સિંચાઈની આપણે બે આધુનિક પદ્ધતિ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ બંને સમજાવીશું પેલી છે ફુવારા પદ્ધતિ ફુવારા પદ્ધતિ કોને કહેવાય મિત્રો તો આપણે ઘણીવાર હાઈવે ઉપર જતા હોય ત્યારે ફુવારા દ્વારા આવી રીતે ચક ચક એવો અવાજ આવતો હોય ચારે બાજુ પાણીનો સતત આમ એક કોલ ઉભો ગયો હોય સળિયા જેવો એમાંથી પાણી છે એ બે બાજુ ફુવારા સ્વરૂપે જાતું એને ફુવારા પદ્ધતિ કહેવાય આપણે આપણા શબ્દોમાં લખીએ પાણીનો વર્કસર ઉપયોગ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે ફુવારા પદ્ધતિ ક્યાં વપરાય તો કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે કઈ પદ્ધતિ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ફુવારા પદ્ધતિ તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા માટે છે અસમતલ ભૂમિ બરાબર અસમતલ ભૂમિમાં સિંચાઈ માટે થાય છે અસમતલ ભૂમિ જે સમતલ ના હોય એની ભૂમિની અંદર સિંચાઈ માટે ફુવારા પદ્ધતિ વપરાય છે પછી ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડવામાં આવે છે આ પદ્ધતિમાં ખેતરમાં એક મોટા પાઇપ સાથે એક મોટા પાઇપ સાથે એક મોટો પાઇપ હોય એની સાથે ઘણી બધી નાની પાઇપો જોડવામાં આવે છે એક મોટો માની લો કુવાની અંદરથી એક મોટો પાઇપ નીકળે છે એ પાઇપ સાથે ઘણા બધા નાના પાઇપો જોડવામાં આવે છે બરાબર થોડા થોડા અંતર ફુવારા જોડવામાં આવે છે જોડીને થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે જે તમે લગભગ જોઈ પણ હશે થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે મોટા પાઇપની સાથે નાના પાઇપ અને નાના પાઇપની સાથે ફુવારા પણ જોડવામાં આવે છે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા જે ઊંચી ટાંકી રહી છે એમાંથી પાણી નીચે પડે બરાબર એ રીતે ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા અથવા પાણીને પંપિંગ કરવામાં આવે પંપ દ્વારા પાઇપ છે એની અંદરથી પાણી પસાર કરવામાં આવે મુખ્ય પાઇપમાં દબાણ પૂર્વક જો દબાણ હોય તો પાણી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પાણી ભરેલું હોય પછી એની પર પ્રેશર આવે તો એ પાણી નીચે જાય દબાણ પૂર્વક એવું શું કરવામાં આવે છે પાણી પસાર કરવામાં આવે છે પાણી પસાર કરવામાં આવે છે બરાબર પાણી પસાર કરવામાં આવે છે આ મુદ્દા છે બરોબર છે એ મુદ્દા જ્યાં જ્યાં નવો મુદ્દા આવે છે ત્યાં હું આ રીતે અંડરલાઈન કરતો જાઉં છું મિત્રો એટલે તમને ખબર પડે કે નવો મુદ્દો છે એ ક્યાંથી શરૂ થાય છે બરાબર આ નવો મુદ્દા ક્યાંથી શરૂ થાય છે એ તમને ખબર પડે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે જેથી ફુવારા મારફતે વરસાદની જેમ
পাই বাকি নাম্বার ভালো আছে সমঝাবি তো ফোরা ভাবে পাই মারনে আছে বড়তো রয়েছে যে রীতিতে বর্ষা আছে এনা দ্বারা পাশে পাই বড়তো রয়েছে এই রীতিতে ফোরা পদ্ধতি দ্বারা পাই বড়তো রয়েছে পাই দ্বারা পোষক তত্ত্ব না জন্তুনাশকম ছটকাও আ পদ্ধতি কনি সকাই পানি দ্বারা পোষক তত্ত্ব એટલે કે ખાતર અને પોષક તત્વો અને અહીંયા જંતુનાશકો નો છટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે એ વિધિનો છટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે કારણ કે કુવારની અંદર તમે જંતુનાશક અથવા પાણી દ્વારા પોષક તત્વો નાખી દીધો તો એ ખોરા દ્વારા બધી વનસ્પતિને સમાન રીતે મળતા નથી બરોબર આ પદ્ધતિથી માનવ શ્રમની અને પાણીની બચત થઈ શકે છે બરાબર આ પદ્ધતિ દ્વારા ફાયદો શું છે આ પદ્ધતિ દ્વારા માનવ શ્રમ અને પાણી બંનેનો બચાવ થઈ શકે એટલે માનવની મહેનત અને પાણી આ બંનેની બચત થઈ શકે છે વધારે પડતું આ ફુવારા પદ્ધતિ વેતાના સમય હોય ને એ જગ્યાએ વધારે ઉપયોગી છે તમે જો દ્વારકા નજીક જે આપણો એક નવો બીચ છે બરાબર આપણે દ્વારકા નજીક મીઠાપુર જઈએ ત્યારે એક નવો બીચ છે તેનું નામ તમને ખબર છે બરાબર શિવરાજપુર બીચ શિવરાજપુર બીચમાં આ પદ્ધતિ છે તમે ત્યાં જોઈ શકો છો કે જમીન વેતાણ હોવા છતાં આ પદ્ધતિ પાકને ઉગાડવા માટે ખૂબ જ ઉપયોગી છે રેતાળ જમીન માટે ઉપયોગી ખૂબ જ છે આ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે બરાબર આ એક પદ્ધતિ છે સિંચાઈ આધુનિક પદ્ધતિઓમાંની એક પદ્ધતિ જેનું નામ છે ફુવારા પદ્ધતિ કેવી પદ્ધતિ મિત્રો ફુવારા પદ્ધતિ હવે આના પછી બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ બરાબર બીજી પદ્ધતિનું નામ છે ટપક પદ્ધતિ આની ઉપરથી આપણે જોઈ શકીએ કે ટપક પદ્ધતિ છે બરાબર એની અંદર ટીપે ટીપે આપણે શું કરી શકીએ અહીંયા ટીપે ટીપે પાણી પીવડાવવાનું છે તો છોડને ટીપે ટીપે પાણ પૂરવા પાડવાની પદ્ધતિ છે છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિ છે કેમ રીતે ફુવારા દ્વારા નહીં ટીપે ટીપે પાણી છે એ આપણે આની અંદર પૂરું પાડીએ છીએ આ એ પદ્ધતિ છે તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા તેમાં એક ઊંચી ટાંકી બરાબર તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા અહીંયા પણ એક પદ્ધતિ ઊંચી ટાંકી હોય અથવા પંપ દ્વારા શું કરવામાં આવે છે દબાણ ટાંકીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લેવામાં આવે છે દબાણ પૂર્વક પાણી ખેતરમાં લાવવામાં આવે છે પાણી કઈ રીતે લેવામાં આવે છે તો ઊંચી ટાંકી દ્વારા અથવા પંપ દ્વારા દબાણ આપીને પાણીને ખેતરની અંદર લેવામાં આવે છે હવે મુખ્ય પાઇપને સાંકળો ઉપસાંકળો પાણી પાઇપને મુખ્ય પાઇપ છે સાંકળો અને ઉપસાંકળો પાણી એવા સમજાવો શાખા ને અવશાખા એટલે શું પાઇપ ને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલો હોય છે પાઇપ ને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલો હોય છે મિત્રો ડ્રોપર લગાડેલા હોય છે ડ્રોપ એટલે ટીપું બરાબર ડ્રોપર લગાડેલા એટલે આપણને ખબર છે કે ડ્રોપ દ્વારા એક એક ડ્રોપ દ્વારા પાણી છે એ ટીપે ટીપે એ
હવે ડ્રોપર પર થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે તે છોડના મૂળ પાસે કાપે છે ડ્રોપર ખૂબ થોડા પ્રમાણમાં પાણી ટીપે ટીપે છોડે છે જે મૂળ દ્વારા શોષાય છે અથવા મૂળ દ્વારા પડે છે બરાબર મૂળ દ્વારા શોષાય છે આ પદ્ધતિ પાણીને છોડવાના પ્રદેશોમાં આશીર્વાદ રૂપ છે આ પદ્ધતિ પાણીના અછત વાળા પ્રદેશોમાં ખૂબ ઉપયોગી છે પાણી જે વધારે પડતી અછત હોય મિત્રો ત્યાં પદ્ધતિ ખૂબ જ કારગરની ઉડે છે હવે ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે આશીર્વાદ રૂપ છે હવે ફળ આપતી વનસ્પતિ પર ત્યાં ફળ આપતી વનસ્પતિના બગીચા ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષો મેં બરાબર ફળ જે આપતો એવી વનસ્પતિ એટલે આંબા છે સફરજન છે દ્રાક્ષ છે એના વેલા છે અથવા તેમજ વૃક્ષોને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે વૃક્ષોને પાણી આપવાના સૌથી વધારે સારી સર્વોત્તમ પદ્ધતિ છે સમજાય મિત્રો કેટલી કેટલી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી તો કે બે પદ્ધતિ બરાબર પહેલી છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક પદ્ધતિ આ બે પદ્ધતિ વિશે આજે આપણે ચર્ચા કરી મેં તમને કહેવા ના સમજાવ્યું કે માની લો કે આ જમીન છે ત્યાં મુખ્ય પાઇપ આવે છે ત્યાંથી નાની નાની પાઇપો આ રીતે ગોઠવેલી હોય અને અહીંયા ફુવારો છે ફુવારા દ્વારા નિયત અંતરે આ રીતે પાણી છોડતું હોય આ પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે એ મેઇન પાઇપ હોય ત્યાંથી નાની નાની પાઇપોમાં બરાબર મેઇન પાઇપ છે માની લેજો મેઇન પાઇપ જાય છે એમાંથી નાની નાની શાખાઓ અને ઉપશાખાઓ પાડેલી હોય આ રીતે આખા ખેતરમાં અને અહીંયાથી પાણી ટીપે ટીપે છોડવાનું હોય આ છોડવા છે માની લેજો છોડવાઓ છે આ જમીનમાં પાણી ટીપે ટીપે મળે આ મુખ્ય પાઇપ છે બરાબર આ પદ્ધતિ કહેવાય ટપક પદ્ધતિ તો બંને પદ્ધતિઓ આશા રાખો છો કે સમજાઈ ગઈ હશે હવે આ તમારા હોમવર્ક ની અંદર તમારા હોમવર્ક ની અંદર આજે મેં તમને ક્વેશ્ચન નંબર 6 પર આવેલો છે બરાબર જવાબ 6 જે તમને કરાયો છે એ સીડબ્લ્યુમાં એકવાર અને એચડબ્લ્યુમાં એકવાર લખી નાખવાનો છે એટલે કે તમારો હોમવર્ક છે બરાબર એ તમારે બે વાર કરવાનું છે ચાલો મિત્રો ક્લાસ સાથે તમને આ પ્રશ્નનો જવાબ સમજાઈ ગયો છે હવે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બરાબર ત્યાર સુધી આ હોમવર્ક વ્યવસ્થિત કરી લેવાનું છે લેક્ચર નંબર 7 છે તો મળીએ આવતા નેક્સ્ટ વિડિયોમાં ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ